જેમ કે માથું બહુ વધારે દુખવું, ઉલટી થવી, અસહે સવારે ઉઠીએ ત્યારે માથું દુખવું, આખો દિવસ પેશન્ટ ઘેનમાં રહે, કોઈને બોલવાની તકલીફ થાય, કોઈને યાદદાસ્તની તકલીફ થવા લાગે, જો હાથ પગ ચલાવવાનો ભાગ હોય તો પેશન્ટને એક સાઈડના હાથ પગમાં કમજોરી થવાની ચાલુ થઈ જાય, બેલેન્સની તકલીફ, આમાંથી કોઈ બી તકલીફ થાય તો તમારે અમારો સંપર્ક તરત જ કરવો. નમસ્કાર, ખબર છે .com પરથી રાજેશ સર. દર્શક મિત્રો, 8 જૂને વિશ્વ બ્રેઇન ટ્યુમર ડે છે, એટલે બ્રેઇન ટ્યુમર વિશેની જેટલી જાણકારી છે એના વિશે આજે અમારી સાથે છે ડૉક્ટર જેનિલ ગુરનાની. આપણે એમની સાથે વાત કરીશું, પરંતુ એ પહેલાં એમની તમને ઓળખ આપી દઈએ કે ડૉક્ટર જેનિલ ગુરનાની પોતે ન્યુરો સર્જન છે અને એમણે ચંદીગઢ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે અને 5 વર્ષનો તેમને અનુભવ છે. એમનું નાનપુરામાં ક્લિનિક છે અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે સુરતની અંદર વર્ષો પછી એક એવી સર્જરી એમણે કરી હતી કે જે કોઈ નહોતી કરી શક્યું. એ સર્જરી હતી અવેક સર્જરી, વર્ષો પહેલાં થઈ હતી અને એ પછી ડૉક્ટર ગુરનાનીએ કરી છે. તો હવે આપણે એમની સાથે બ્રેઇન ટ્યુમર વિશે જ વાત કરીએ. બ્રેઇન ટ્યુમર એટલે સામાન્ય ભાષામાં આપણે કહીએ તો મગજની ગાંઠ. ડૉક્ટર, આપણે બ્રેઇન ટ્યુમર એટલે શું, એ બોડીમાં કેટલો ઇમ્પોર્ટન્ટ પાર્ટ કહેવાય? ટ્યુમર એટલે કોઈપણ શરીરમાં અંગના સેલ એબનોર્મલ રીતે વધી જાય તેને આપણે ટ્યુમર કહીએ. એ મગજમાં હોય તો એને બ્રેઇન ટ્યુમર કહેવાય, સ્પાઇનમાં હોય તો કરોડરજ્જુની ગાંઠ કહેવાય. ગાંઠ, ટ્યુમર, આ બધું એક જ ભાષામાં આપણે એને દેશી ભાષામાં ગાંઠ કહીએ, મેડિકલ ટર્મમાં એને આપણે ટ્યુમર કહીએ. કોઈ દર્દી હોય અથવા કોઈ માણસ હોય તો એને કેવી રીતના ખબર પડે કે એના મગજની અંદર ગાંઠ થઈ રહી છે, એને કોઈ રીતના બ્રેઇન ટ્યુમરનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે? તો એના એવા કોઈ ખાસ લક્ષણો હોય છે કે જેનાથી ખબર પડે કે આવું કંઈક થઈ રહ્યું છે? ગાંઠ મગજના જે ભાગમાં હોય તે ભાગના જે ફંક્શન થતા હોય એ ફંક્શન બગડી જાય એટલે પેશન્ટને એના ટ્યુમરના સાઇન સિમ્ટમ્સ દેખાવા લાગે. જેમ કે માથું બહુ વધારે દુખવું, ઉલટી થવી, અસહે સવારે ઉઠીએ ત્યારે માથું દુખવું, આખો દિવસ પેશન્ટ ઘેનમાં રહે, કોઈને બોલવાની તકલીફ થાય, કોઈને યાદદાસ્તની તકલીફ થવા લાગે, જો હાથ પગ ચલાવવાનો ભાગ હોય તો પેશન્ટને એક સાઈડના હાથ પગમાં કમજોરી થવાની ચાલુ થઈ જાય, બેલેન્સની તકલીફ, આમાંથી કોઈ બી તકલીફ થાય તો તમારે અમારો સંપર્ક તરત જ કરવો. ડૉક્ટર, તમે સારી એવી માહિતી આપી, પણ એ જાણવું છે કે કયા કયા ટ્યુમરો હોય છે? તો ગાંઠ આપણે જેમ વાત કરી તેમ બે પ્રકારની હોય, સાદી ગાંઠ ને કેન્સરની ગાંઠ. સાદી ગાંઠ એટલે એ મગજમાં પ્રેશર કરતી હોય, એ કેન્સર ન હોય, એ પ્રેશર કરતી હોય, પ્રેશરના કારણે દર્દીને ખેંચ આવે, હાથ પગમાં કમજોરી આવે, દર્દીને બોલવામાં તકલીફ થાય, આમાંથી કંઈ પણ કરી શકે છે. કેન્સરની ગાંઠ હોય મગજમાં તો એને આપણે કાઢવી જ પડે, ઇરિસ્પેક્ટિવ ઓફ એની સાઇઝ. ધારો કે પહેલેથી સાવચેતી રાખવી હોય તો એના માટે શું કરી શકાય? બ્રેઇન ટ્યુમરમાં ઘણા પ્રકારના બ્રેઇન ટ્યુમર હોય જે જીનેટિક હોય. તો જીનેટિકમાં માનો કે તમને કિડનીની તકલીફ હોય, જેમ કે પોલિસિસ્ટિક કિડની કહેવાય, જેમ કે કિડનીમાં નાના 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 ફુગ્ગા થઈ જવા, એ દર્દીઓને મગજમાં લોહીવાળી ગાંઠ થવાને લોહીવાળા ટ્યુમર થવાના ચાન્સ વધારે હોય. કોઈ કોઈ ગાંઠ એવી હોય જે મગજમાં ઘણા વર્ષોથી છે, ધીરે 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 વધ્યા કરે છે, તો એવા પેશન્ટ જેને આપણે ઓબ્ઝર્વેશનમાં રાખીએ, તેને રેગ્યુલર MRI ચેકઅપ કરાવવો જોઈએ, નશીલી પદાર્થોનું સેવનથી દૂર રહેવું જોઈએ, આ બધી તકલીફોને કારણે બ્રેઇન ટ્યુમર થવાનો રિસ્ક હોય. ડૉક્ટર, આજે મેડિકલ સાયન્સ બહુ જ આગળ વધી ગયું છે, આજે દરેક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, તો બ્રેઇન ટ્યુમર માટે સારવારની અંદર કઈ કઈ સારવારો છે અને લેટેસ્ટમાં લેટેસ્ટ સારવારો અત્યારે શું છે? બ્રેઇન ટ્યુમર માટે એક તો સૌથી પહેલાં એક તમારે મોટી હોસ્પિટલની જરૂરત હોય તો અમારી પાસે મોટી હોસ્પિટલની સુવિધા છે. જેમ કે હું જનરલી મૈત્રી હોસ્પિટલ, એપ્પલ હોસ્પિટલ, મહાવીર હોસ્પિટલ, આશુતોષ હોસ્પિટલ, એ બધી હોસ્પિટલો જોડે અટેચ છું. એમાં સાધનોની અવેબિલિટી હોય, જેમ કે દૂરબીન હોય, માઇક્રોસ્કોપ જેને કહેવાય, બીજું અમારી પાસે ક્યુસા મશીન છે જે અલ્ટ્રાસાઉન્ડની નાની નાની કિરણો આપીને ટ્યુમરની ગાંઠને ચૂસી કાઢે, નાના નાના ટુકડા કરી દે. બીજું અમારી પાસે અવેબિલિટી નેવિગેશન અને રોબોટની પણ છે, જેના કારણે પેશન્ટને રિઝલ્ટ બહુ સારું મળે, પેશન્ટને કશે મુંબઈ કે એવું જવાની જરૂર નથી, અમારી પાસે બધા સાધનો અહીંયા જ અવેલેબલ છે. નેવિગેશનનો ફાયદો એ થાય કે નાના ચીરામાં આપણે જ્યાં ગાંઠ છે ત્યાં જ એક્ઝેક્ટ આપણે ફોકસ કરીને એ ગાંઠ કાઢી શકીએ, વાળ પણ શેવ કરવાની જરૂર નથી. જેમ મોબાઈલમાં GPS હોય તેમ અમારી પાસે મગજમાં ડિરેક્શન શોધવા માટે નેવિગેશન અને રોબોટની અવેબિલિટી છે. તો દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર જેનિલ ગુરનાની. એમણે બ્રેઇન ટ્યુમર વિશે એકદમ સાદી અને સરળ ભાષામાં સમજ પાડી. જો તમારે વધારે માહિતી જોઈતી હોય
તો એમનું નાનપરા ગાંધી સ્મૃતિ પાસે એમનું ક્લિનિક આવેલું છે, આપ એમનો સંપર્ક કરી શકો છો. ડૉક્ટર થેન્ક યુ વેરી મચ તમે ખબર છે ડોટ કોમ પર વાત કરી. થેન્ક યુ ટુ ઓલ ખબર છે ના વ્યુઅર્સ.